અભિષેક તો જીએ પીએ હજુથી આવી નહી, ના કોણ કોણ કરશે જીગર? હજી 2 મહિના રહેવાનું એટલે ગાવન ભેસો નું કોણ પૂરું કરશે? હોય તો ભાઈ દુકાન જ જજે, તું આવતી જ નહી. હા ના ભાઈ, તું કાલ આવતી જજે. હોય એ હા મેલું ખરેખર લોકો કે હા કે સિટીમાં કશું નહીં, પણ સિટીમાં લેવાનું છે ભાવ. મજૂરી કરો તો બધું મળે, પણ મજૂર કરો તો કશું ના મળે ખરેખર. હા હા, વિજુભાઈ ગયા છે કે નહીં? વિજયભાઈ તમને ભેડા થઈ વર્ષો વીતી ગયા હતા, કેટલા લગભગ 12 મહિના દોઢ વર્ષ થવા એક ના આવ્યું? સાચી કીધું ના હતા તો ભેગો થતા હું એવા ટાઈમે આવ્યા કે ઘેરે કોઈ નહીં, કોણ હવે ચા બનાવીને પાવો? સાચે સાચે, આ બે શું ઘડી બે પોસ્ટ મિનિટ ને તમારા જોડે સુખ દુઃખ ની વાતો કરું. અને તે ડોસી કેતો હતો કે પેલા જો ને વિજયભાઈ નહીં, તે કીધું કોક શાકભાજી લઈ આવે, પણ કોઈ દેખાતું તો હોય નહીં શાકભાજી. શાકભાજી હમણાં પેલી લાઈન નીકળી ને ગટર લાઈન, તે આપણા વારમો વેલો હતો કંકોડા નો, તે તોડી નાખ્યો. ટ્રેક્ટર પેલા હાથ આઠ તો ભેસો ને બોર ને ખરેખર જબર બનાવ્યો. મહેનત કરવી પડે ને યાર, એમ થોડું થાય મહેનત વગર કો એ કહેવત જ છે ને યાર, મજૂરી કરો ને તો કોક ભાડો તો મજૂરી તો મજૂરી વગર અત્યારે કોઈ હજ નહીં. વસ્તી જોર આવવા પાસે ખેતરમાં કે ખેતરમાં ખેતી કામમાં કોઈ મળતું નહીં, કોઈ મળતું નહીં, પણ ઘણું મળે. ઘણું મળે તો આપણે ને મજૂરી કરવી પડે. આજે એવું 10 વીઘા જમીન વાઈએ છે તો ભાઈ એટલું થાય ના થાય, કેટલા વર્ષોથી વાઈએ છે. વાત સાચી છે, એટલે મેં આ તો કે ભેગો થતા હું એવું હતું. પછી આવ્યો તે સારું, આ કાલનું થોડું મગજ કોમ કરતું નહીં મારતો અહીંયા કેમ, એટલે છોકરું જાતું તું રસ્તા માંથી આમ ઘેર આવતું તું. હા, અને બે લુખા ઉભા હતા ચોગન. હા, હોય આપડે કાળિયાવાળ નહીં હોય ઉભા હતા. તે મારે બેટા ટોપ ભરાય તો છોકરું મારે તો ખબર વિચિત્ર હતા પાછું. હા, એમ એમ તો કોમ ના કરે, હારા મોણું કોમ કરે. તે મારે બેટા ના પાડી, તે તો માર્યો છોકરાને. માર્યો છોકરાને? માર્યો. લચ્યા હતા એટલે વળી બે લુખા હતા. દાદા દાદા નોમ કરતા હતા તે પપ્પા. મી એમ તો પાછું ઓછો નહીં, પાછો મી એ ઠેઠાઈ ચાર પહોંચતો ઉપાડી પાછી એ ચિંતા માં આવ્યો. તો ઘેર એકલું જ કીધું બીક છે. ના ના, બે હોય તો હું આવ્યો છું. હું ઘેર તો ચિંતા ના હોય, તો છોકરું એકલું ઘેર તો થોડી ચિંતા. હા હા, જવાનું વિચારતું કે હેડું ના હોય તો. તું જાતિઓ પકડી આમ પકડો આગળ વળવાનું કીધું નઈ કોઈ, એ છોકરું મારું કીધું બધ કે વળવાનું. આગળ છો તમે તો ભાઈ તારી લો આગો ગાડી ને નોકરી પાડી ને
તમે આગળ થઈ જાવ, બધા મીઠી પાક આલવા આયા મોકવ એકલા એકલા ના ખાતા હો મને આલજો પા લ્યા ગોડા રોલા તને ખબર પડે છે આ મેથી પાક એટલે શું કહેવાય મેથી પાક એટલે મને ખબર નહીં ખાવાનું તો હશે ને કોઈ ઉલ્યા લઈને આવું પડે તારે ખાવા વાળી એક મેથી પાક આલવાનો તો બા બેઠો લે તમે એ તમે મેથી પાક આલવાના હતા એ તું સાઈડ પર સાઈડ બજા સાઈડ બજા તું એ તે મારા મોટો આડી તું ગયા તમે જે હોય એવું જે સાદા હગાવાલા પણ મારી વાત સાંભળો એટલે હગાવા નહીં થતો દાદા હું જમું એનો દાદા હોય કે દાદી ભાવ પણ મારી વાત સાંભળો પેલા મારી મસ્કરી કરી મારી મસ્કરી કેતું ને જો ઉંમર નો ઉંમર જો હું તમારી જેટલી ઉંમર માં છું મારા છોકરા ને એવી કોઈ માર્યો તો એ તો ઠેઠાઈ કે મારી ખે એ તો મારા માણસો ગમે તે કરી અને મુએ પા માથા ભરે પા હો રાખજો પાછા હો તું માથા ભરે રહ્યો કરી દબર માથા ભરે હું એ ગાળુ ભા પકડો મને ખબર નહી મને વિશ્વાસ કે આપડી મદદ જરૂર કરશે લેડ આપડે પેલા એમ જોડે જઈએ લોડ લેડ નથી
ખુરશી બે ખુરશી ખુરશી તો મારે બેવાનું ને હોય બધો ને ફોન બોલાવવાના તમે સારું જલ્દી આવજો કેવા હાથમાં આવ્યા કેવા હાથમાં આવ્યા અરે બધા 50,000 તું જો ખાલી મારા માણસો મારજો મારા માણસો લે રંકા બિલાલ તા રંકા બિલાલ ગોનમાં ખોજી માર ગાડી નહીં પોરો ટેમો દાદા લાયો લાયો મને નહીં છોટા મને તો વાલે છોટવાનું છે કરા ઓરે કે કોક ચાલ ફોનમાં આવ્યો ફોનમાં આવ્યો દાદા ઓ પોરો ફોનમાં આવ્યો પોરો આવ્યો ફોનમાં આવ્યો એય આ છોકરા ફોન કરતા ફોર કે લે યો જો દિયા હાથ હોમ રાખી ને હશે તમે ખાલી મને છોડો અને જોવો તને છોડો નહી લાવ્યો ની તારે તો લૂંટવાનો બોલ બંધ હોય રાખતું પૂછવું તો પૈસા જરૂરતા નહી પડતું તાર માનો મેજે ખાલી પૈસા બી આજુ હવે નોમ તમારું નહીં લેવું કેમ પેલા જયારે બે છટકાય તો નોમ લીધું તું જે ખાય તને ચાર પર જ્યાં વખત લુખાણ કરી દેટો પર બાજુ હા એ લુખાણ તો પાણી ગુંડાભાઈ બે લાજો શેમ ગમો કોઈ ગરીબ ને તકલીફ બીજી નહી ને કશું નહી દાદા ફોટો મારી આયા હતા ફોટો મારીને કમ્પ્લેટ બધું જોઈને આયા બરોબર કશો વાંધો નહી જો કોઈને તકલીફ નીકળી તો તમારા બેન ની ખેર નહી હા દાદા કશું તકલીફ ના પડે તમારા રાજ માં કોઈ તકલીફ પડે હા બરોબર હા ગરીબો કા મસીહાનું ઘર આવી ગયું મારે કેવું પડશે કે મને થાપો મારી મારી એક્ટિવા લઈ લીધું આ જુઓ ખાલી એને આ એ ડોન ઢલુ બલુ ની ધૂળ કાઢી નાખાવ જુઓ ખાલી ગરીબો ના મસીહા તા કાકા કશું નહી થવા દે છોડાઈ દે અમર ના કામ ચિંતા થાય ચિંતા ના કરે ચિંતા ના કરે દરવાજો હું વાંકી દઉં વાંકી દે ગાયો બાયો ના આવે
મારે ગજબ થઈ ગયું છે. શું થયું? મારું એક્ટિવા ચોક લઈ ગયો અને મને 50,000 માંગે છે અને મારી ગયું તો અલગ થી. કોણ હતો? હવે છે કે મુની ઓળખ તો ગોમ ને ડોન હતો. કો બ્લોક કે ઓ ટાઈગર આ શું જો મો શું થયું દાદા? આ જો ભાઈ કમ્પ્લેન લઈને આવ્યો. શું થયું કાકા? મારું એક્ટિવા લઈ ગયો અને મારે પોતી ઉપર 50,000 માંગે ને બેઠા બોદે ગયો અલગ થી. શું કર ગોમ માં હું જાતો તો લઈ ગયો. કે ગોમ લાવો કાકા? હું તમારા ગોમ માં નવો રહેવા આવ્યો. બાજુ ગોમ માં પેલા રહેતો હતો દાદા. તમારે શું પ્રોબ્લેમ થયો? ઉખાડી લે કેવી ચકડી? શેકડી પાઘડી પહેરેલી હતી અને એ જોડે બે માણસો હતા અને એ જ મારા પૈસા લઈ ગયો. પૈસા માગે ઢલુ ઢલુ હતો ને. ઓવા ઓવા ટાઈગર, હાલ અભી અમને અંગત બંદોબસ્ત કરજો, તૈયારી જવાની. અને એ માણસ ના સોડા ઉપર છે ને મનુ એક્ટિવ આ ભાઈ નું સોડા ઉપર છે. બાપુ ગરીબન તો બહુ હેરે કરે, બહુ હેરે કરે હે. છોડો નહીં, છોડવો નહીં. એના ઢુક જો ટાઈગર બલ તો જવા કીધું. એડ્રેસ વાળું એનો ખબર નહીં. ખબર દાદા ગોતવાનું તો કરી ને. હેલો દોકાન, અને એનું એડ્રેસ લઈએ અને કોક ને પૂછીએ અને કોઈ બી ને એડ્રેસ એટલે એડ્રેસ લઈને પૂછો એના. બધા એક કામ કરો ને, ઓલા પણ ફોન આવે તો પૈસા માંગતો હતો. તારા પાસે નંબર હે? નંબર તો હા. ફોન કરો એના પછી આગળ જઈ. દાદા આપણે લોકેશન ગાડી એનું ચિંતા ના કરશો તમે? હા ચિંતા ના કરો. તું જોયે નહી બેઠો હું. હેલો 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 લેટ ભાઈ. જવાબદારી મારી આવી બરોબર. તમારો ભાઈ મરી જાય ભાઈ, તમારું એક્ટિવા 50,000 રૂપિયા મરી જાય. જોડો ટાઈગર બોલો. તલુ ના ઉપાડી ના વાયકન મારે જોવા. તમારા ફાયણા છે? હા કોઈ પણ એના એના કોઈ પણ એના વ્યક્તિ ના વાયકન ઉપાડી લાવો. આપણા ગોમ નો શેઠ આવે હું એને જવા દઉં. ના દાદા ના થવું જોઈએ. કોઈ કાળે લોડો